नमस्ते विद्यार्थियों, हवे आपणे धोरण 11 फिजिक्स मां चेप्टर नंबर 6 मां संघात विषय वधारे वात करीशुं। गईकाले आपणे संघात विषय टूंकुं माहिती मेळवी हती। हवेनी चित्रात्मक रजूआत अने अस्थितिस्थापक संघात, स्थितिस्थापक संघात अने द्विपरिमाणीय अंदर संघात माटे सूत्रो जे छे एनी चर्चा करीशुं। तो सौ प्रथम आपणे जोईशुं कि संघात एटले शुं। तो गईकाले जोयुं ए प्रमाणे संघात एटले अथडामण। ज्यारे कोई एक पदार्थनी साथे बीजो पदार्थ अथड़ाय त्यारे तेना वेगमाननी अंदर अने गति ऊर्जानी अंदर फेरफार थता होय छे। तो आकृति दोरीए तो आपणे आ रीते लखी शकीए। एक्स अक्ष धारो कोई एक M2 દળનો પદાર્થ સ્થિર છે, એટલે V2 I બરાબર 0 અને M1 દળનો પદાર્થ V1 I જેટલા વેગથી ગતિ કરે છે બરાબર છે, ઉપર લઈ લઈએ આપણે YX दिशा बदलाशे, बने पदार्थों नो वेग बदलाशे, गति ऊर्जा बदलाशे। क्या रीते आपणे लखी शकीए M1 V1 F θ1 M2 દળ નો ગોળો નીચે જશે V2 F એટલે કે આકૃતિને ખાસ ધ્યાન રાખજો કે જ્યારે કોઈ એક M2 દળનો પદાર્થ સ્થિર હોય એના પર M1 દળનો પદાર્થ જે છે એનો મારો ચલાવીએ તો એના કારણે બંને પદાર્થ જે છે બંને અલગ અલગ દિશાની અંદર ગતિ કરશે, બંનેના વેગની દિશા બદલાઈ જશે, વેગના મૂલ્યો બદલાશે અને સાથે સાથે બંને જે છે એ બંને પદાર્થો માટે ગતિ ઉર્જા પણ બદલાશે। તો હવે જોઈએ M1 દળ નો પદાર્થ V1I જેટલા વેગથી ગતિ કરીને M2 જેટલા દળ વાળા પદાર્થને સ્થિર પદાર્થને અથડાય लेके संघात करे तो संघात बाद बन्ने गोळाओ अलग अलग वेग थी एक्स अक्षनी साथे અલગ અલગ દિશામાં θ1 અને θ2 ખૂણે ગતિ કરશે બરાબર છે। હવે જોઈ લઈએ કેટલીક વ્યાખ્યાઓ V1I। તો V1I એટલે શું? તો એ થશે પ્રથમ પદાર્થનો શરૂઆતનો વેગ, પ્રથમ ગોળાનો શરૂઆતનો વેગ V1F, પ્રથમ ગોળાનો અંતિમ વેગ
आई फॉर इनिशियल, एफ एटले फाइनल એટલે કે અંતિમ. બીજો પદાર્થ એના માટે વી ટુ આઈ, વી ટુ આઈ બરાબર બીજા પદાર્થનો અથવા ગોળાનો શરૂઆતનો વેગ અને વી ટુ એફ બરાબર બીજા ગોળાનો अंतिम वेग बराबर से. ओके तो आपने जारे बे गोळाओ एक बीजा साथे अलग अलग व्यक्ति टकराए अथड़ाए संघात करे त्यारे एमनी वच्चे एमना वेगनी अंदर वेगनी दिशानी अंदर शुं फेरफार थाय तेना विशे आकृति अने चित्रात्मक रजूआत करे. हवे त्यारबाद फरीथी आपणे जोई लईए रिविजन के संघातना त्रण प्रकार. नंबर एक स्थिति स्थापक संघात, नंबर बे अस्थिति स्थापक संघात, नंबर त्रण संपूर्ण स्थिति स्थापक संघात અસ્થિતિ સ્થાપક સંઘાત બરાબર છે. ઓકે તો હવે આપણે અસ્થિતિ સ્થાપક સંઘાત એક પરિમાણ માટે એના વિશે વાત કરીશું. બરાબર છે ને. તો હવે આપણે અસ્થિતિસ્થાપક સંઘાત જે છે એક પરિમાણ એના વિશે વાત કરીશું. બરાબર છે. તો હવે ખાસ ધ્યાન રાખજો કે જયારે એક પરિમાણ આવશે ત્યારે માત્ર એક જ અક્ષ ધ્યાનમાં લેવાની થશે. એટલે કે આ આકૃતિ વિશે એની અંદર આપણે બે અક્ષો લીધી છે વાય અક્ષ, એટલે કે ગોળો જે છે એનું વાય અક્ષમાં પણ સ્થાનાંતર થાય છે અને એક્સ અક્ષમાં પણ સ્થાનાંતર થાય છે. પરંતુ હવે આપણે માત્ર ને માત્ર એક જ અક્ષની અંદર સ્થાનાંતર લઈશું. બરોબર. તો એક પરિમાણમાં સંઘાત માટે એક્સ અક્ષ સાથે બનતા ખૂણાઓ થીટા વન બરાબર થીટા ટુ બરાબર શૂન્ય લેતા. તો હવે આની જગ્યાએ આકૃતિ આપણી પાસે બદલાઈ જશે અને એ આકૃતિ જે છે હવે નવી દોરીએ એ આ પ્રમાણે મળશે કે ધારો કે આપણને એમ ટુ દળનો લાકડાનો બ્લોક છે એ સ્થિર છે, ત્યાં એક એમ વન દળની ગોળી આવે છે કે જેનો વેગ વી વન આઈ છે. વી વન આઈ એટલે શરૂઆતનો વેગ. જયારે આ ગોળી જે છે લાકડાનો બ્લોક સ્થિર છે એને અથડાશે, અથડાયા બાદ
बन्ने संयुक्त तंत्र तरीके गति करते बराबर से एटले के आपने आ रीते मैसे M1 વત્તા M2 અને VF બરાબર છે એટલે કે શરૂઆતની અંદર લાકડાનો બ્લોક અથવા લાકડાનો પાટિયો અથવા લાકડાનો ટુકડો એ સ્થિર છે બરાબર જ્યારે ગોળી જે શરૂઆતના V1I જેટલા વેગથી આવે છે આ ગોળી જ્યારે લાકડાના બ્લોકને અથડાશે એટલે પોતાની બધી ઊર્જા લાકડાના બ્લોકને આપી દેશે અને ગોળી અને લાકડાનો બ્લોક બંનેનું સંયુક્ત તંત્ર જે છે એ VF જેટલા વેગથી ગતિ કરશે એટલે કે અહીં ગતિ ઊર્જામાં પણ ફેરફાર જોવા મળશે તથા વેગની અંદર પણ ફેરફાર જોવા મળશે શરૂઆતનો વેગ V1I હતો લખી શકીએ જ્યાં V1I બરાબર થશે ગોળીનો શરૂઆતનો વેગ V2I બરાબર લાકડાના બ્લોકનો વેગ પરંતુ લાકડાનો બ્લોક સ્થિર છે એટલે થશે ઝીરો અને VF ગોળી વત્તા લાકડાનો બ્લોક તંત્ર ગોળી વત્તા બ્લોક આ બંને તંત્રનો અંતિમ વેગ બરાબર છે ઓકે એટલે કે આપણે જે છે હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જેમ બંને ગોળાઓ અલગ અલગ દિશામાં જતા હતા એવી રીતે અહીં ગોળી અને લાકડાનો બ્લોક બંને અલગ અલગ દિશામાં જશે નહીં પરંતુ બંને એક જ દિશાની અંદર જશે જેથી આપણે આપણી શરતનું પાલન કે x અક્ષની સાથે થીટા 1 બરાબર થીટા 2 બરાબર 0 જેટલા ખૂણો બનશે તો હવે આપણે આગળ જોઈશું બરાબર છે ઓકે તો આપણને ખબર છે કે એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાત માટે અંતિમ વેગ VF અને ગતિ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા કે મેળવો તો સૌપ્રથમ વ્યાખ્યા આવશે અસ્થિતિસ્થાપક સંઘાત તો જે સંઘાતની અંદર જે અથડામણની અંદર વેગમાનનું સંરક્ષણ થતું હોય પરંતુ ઊર્જાનું સંરક્ષણ ન થાય તે અથડામણને અસ્થિતિસ્થાપક અથડામણ કહે છે બરાબર છે જે આપણે વ્યાખ્યા છે ગઈકાલે આપણે જોઈ હતી ત્યારબાદ જે છે આકૃતિ દર્શાવ્યા પ્રમાણે M1 દળની બંદૂકની ગોળી છે એનો શરૂઆતનો વેગ V1I જેટલો છે આ ગોળી કોઈ સ્થિર પડેલા M2 દળવાળા લાકડાના બ્લોક વિશે એની સાથે અથડાશે અથડાયા બાદ બંને પદાર્થો એક જ દિશામાં એટલે કે એક્સ અક્ષની દિશામાં ગતિ કરશે અને એના માટેની શરત એક્સ અક્ષની સાથે બનતા અન્ય ખૂણાઓ થીટા 1 બરાબર થીટા 2 બરાબર થીટા 0 મળશે એટલે કે ગોળી એનું દળ M1 અને લાકડાનો બ્લોક M2 બંને પદાર્થો ભેગા થઈ અને બંને વડે મળતું સંયુક્ત તંત્ર એ VF જેટલા વેગથી ગતિ કરે છે બરાબર છે ઓકે તો હવે આપણે જોઈએ વેગમાન સંરક્ષણના નિયમ પરથી એક વાત ખાસ યાદ રાખજો કે જો આપણને આ પૂછેલું હોય કે એક પરિમાણમાં અથવા તો અસ્થિતિસ્થાપક સંઘાત સમજાવો તો એનું લખાણ તમારે અહીંથી ચાલુ કરવાનું રહેશે આગળ જે આકૃતિ હતી એ આકૃતિ માત્ર સમજૂતી માટે હતી કે જેથી કરીને આકૃતિની અંદર થીટા 1 અને થીટા 2 એમાં ફેરફાર શૂન્ય કેવી રીતે થાય
तो અહીંથી આપણે તમે લખી શકો છો સૌપ્રથમ આકૃતિ દોરવાની ત્યારબાદ જે છે એની વ્યાખ્યા આવશે અસ્થિતિસ્થાપક સંગતની વ્યાખ્યા અને વ્યાખ્યા લખવાની ત્યારબાદ આકૃતિ દોરવાની રહેશે પછી આકૃતિની અંદર જે વર્ણન આવે છે એ વર્ણન વિશે પછી વેગમાન સંરક્ષણ નિયમ પરથી વેગમાન સંરક્ષણ નો નિયમ શું કહે છે શરૂઆતનો વેગમાન બરાબર અંતિમ વેગમાન પી ઇનિશિયલ બરાબર પી ફાઇનલ જ્યાં પી બરાબર એમ વી વેગમાન બરાબર છે ઓકે તો હવે शुरुआत में वेगमान जैसे m1 v1 i वत्ता m2 v2 i बराबर अंतिम संयुक्त जिसे एनु कुल दल आवशे m1 वत्ता m2 अने बने नो वेग सरखो छे आ आपणे जाणीए छीए के v2 जे छे i लाकडानो ब्लॉक शुरुआत में स्थिर छे तो आनी किंमत जे छे 0 लेता આપણને મળશે એમ વન વી વન આઈ બરાબર એમ વન વત્તા એમ ટુ ઇન્ટુ વીએફ વીએફ ને સૂત્રણ કરતા બનાવીશું તો એમ વન વી વન આઈ ભાગ્યા એમ વન વત્તા એમ ટુ બરાબર વીએફ જે આ પ્રસંગ નંબર એક કહીશું અને अंतिम वेग आपसे जे संघात बाद गोळी वत्ता ब्लॉक नो कुल संयुक्त अंतिम वेग छे હવે ત્યારબાદ આપણે આગળ સાબિત કરવાનું છે કે ગતિ ઉર્જાની અંદર કેટલો ફેરફાર થાય છે બરાબર છે ઓકે તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર डेल्टा के बराबर के इनिशियल माइनस के फाइनल तो शुरुआत ने के इनिशियल एटलेट शुरुआत ने गति ऊर्जा शुरुआत ने अंदर मात्र ने मात्र गोल छे ये गोल ज गति धरावे छे ब्लॉक गति धरावतो नथी कारण के ब्लॉक केवो छे स्थिर अने स्थिर पदार्थ होय एने कोई दिवस गति ऊर्जा होय नहीं तो आवशे 1/2 m1 v1 i n1 माइनस संयुक्त तंत्र जैसे एन ओवर जैसे वन बाय टू एम वन प्लस एम टू वी एफ नो वर्ग बराबर से ओके कारण के अथड़ाम वसी बने पदार्थों एक साथ गति कर से इतने का आपको चौसला दल एक गोली अने लाकड़ा चौसलो बने ने दल जितलू थे तो એની અંદર હવે આપણે સમીકરણ 1 માંથી કિંમત મૂકીશું vf ની તો સમીકરણ 1 જે છે એમાંથી vf ની કિંમત મૂકીશું તો આપણને મળશે ડેલ્ટા k બરાબર 1/2 m1 v1 i નો વર્ગ 1/2 m1 v1 i નો વર્ગ માઈનસ 1/2 m1 / m2 કૌંસની અંદર vf નો વર્ગ vf ની કિંમત મૂકી દેશો આપણે vf બરાબર m1 v1 i
अपॉन एम वन प्लस एम टू आखा नो वर्ग। खास ध्यान रखो कि आ समीकरण जैसे एना पर नंबर बे आप दीए समीकरण एम एक किंमत मुकता बराबर है तो आपने मैसे वन बाय टू एम वन वी वन आई एनो वर्ग माइनस वन बाय टू एम वन प्लस एम टू आस्तरण करिए एम वन नो वर्ग गुणिया वी वन आई नो वर्ग भाग्या एम वन वत्ता एम टू एनो वर्ग तो एक एक एम वन एम टू उड़ी जैसे आपने पास वे वन बाय टू एम वन वी वन आई नो वर्ग माइनस वन बाय टू एम वन नो वर्ग वी वन आई नो वर्ग भाग्या एम वन प्लस एम टू फरी बने मे आखे पद वन वी वन आई नो वर्ग तो वन माइनस एम वन वी वन आई नो वर्ग भाग्या एम वन वत्ता एम टू अहीं लखीशु ज्यां वन बाय टू एम वन वी वन आई वर्ग सामान्य लेता बराबर छे। हवे अहीं सादुं कॉपी देशु तो आपणे मळशे वन बाय टू एम वन वी वन आई नो वर्ग लसा लाइसु तो एम वन वत्ता एम टू माइनस एम वन भाग्य एम वन प्लस एम टू गुण्या वी वन आई नो वर्ग एम वन उड़ी जाना छे तो डेल्टा के बराबर वन बाय टू एम वन वी वन आई सॉरी कॉमन ले लीजिए नहीं आवशे वी वन आई नो वर्ग गुण्या एम टू भाग्या एम वन प्लस एम टू तो हवे डेल्टा के बराबर आप लखी सकिए एम वन गुण्या एम टू गुण्या वी वन आई नो वर्ग भाग्या टू एम वन प्लस एम टू ने आ जे छे ए आपने आपसे गति ऊर्जा में थतो फेरफार बराबर छे अने आ फेरफार जे छे डेल्टा के ग्रेटर देन धन जे धन तफावत मूल्य मळशे बराबर छे। तो आजे आपणे आटले सुधी राखीए फरीथी वो ध्यान राखजो के शुरुआत नो वेगमान संरक्षण नो नियम आकृति ने बधु तमने फावशे वेगमान संरक्षण नो नियम शुरुआत नो वेगमान बराबर अंतिम वेगमान तो शुरुआत नो वेगमान जसे पहला पदार्थ नो वेगमान वत्ता बीजा पदार्थ नो वेगमान अथड़ामां पहला बराबर तो एम वन वी एम वन वत्ता वी वन आई बराबर शुं थशे गोळी ना शुरुआत नो वेग वत्ता एम टू वी टू आई एम टू ब्लॉक नो दळ वत्ता वी टू आई बराबर ए थशे शुरुआत नो वेगमान अथड़ामां पहला एना बराबर शुं मळशे अथड़ामां पछी नो वेगमान तो अथड़ामां पछी कुल दळ मळशे एम वन वत्ता एम टू अने बंने पदार्थो एक साथे वीएफ जेटला वेगथी गति करे छे तो एम वन वत्ता एम टू इनटू वीएफ बराबर छे। परंतु आपणे जाणीए छीए के ब्लॉक लाकडानो छे ए स्थिर छे एटले वी टू आई बराबर शुं लेशुं आपणे जीरो बराबर छे। तो आपणी पासे मात्र रहेशे एम वन वी वन आई बराबर एम टू एम वन प्लस एम टू इंटू वी एफ एना पर वीएफ ने सूत्र करता बनी दीशो तो एम वन वी वन आई भाग्य एम वन प्लस एम टू बराबर वी एफ जे आपने संयुक्त चौसला अंतिम वेग आपसे। हवे त्यारबाद गति ऊर्जा नी अंदर थतो फेरफार तो गति ऊर्जा नी अंदर थतो फेरफार बराबर डेल्टा के ए आपने जोई शकीशु शुरुआत नी गति ऊर्जा के इनिशियल माइनस अंतिम गति ऊर्जा के फाइनल ओके शुरुआत नी अंदर आपने जोई है तो मात्र गोळी गति करे छे लाकड़ा ब्लॉक स्थिर छे तो आनी पोतानी गति ऊर्जा आवशे तो जे आपने लखी शकीशु 1 बाय 2 एम वन वी वन आई नो वर्ग माइनस
અથડામણ પછી બંને પદાર્થોનું દળ સરખું થઈ જાય છે તો 1 / 2 m1 / m2 અને અંતિમ વેગ vf થાય છે તો vf નો વર્ગ હવે આ જે પદ મળે છે એમાં vf ની પહેલા કિંમત મૂકી દઈશું તો આપણને મળશે બરાબર છે તો 1 / 2 m1 v1 i નો વર્ગ माइनस वन बाय टू माइनस वन बाय टू एम वन बता एम टू एम वन बता एम टू अने हवे आज ये पद चे ए बीएफ नी कीमत आपणे मूकी छे एम वन बी वन आई बाकी एम वन बता एम टू एम वन बी वन आई बाकी एम वन बता एम टू एनो वर्ग बराबर छे ओके तो आ पद जे छे एनी अंदर थशे एम वन नो वर्ग गुणिया बी वन आई नो वर्ग भाग्या एम वन बता एम टू नो वर्ग ऊपर नीचे एक एक घात एम वन अने एम टू नी उड़ी जशे तो आपणे शुं मळशे प्रथम पद एम नो एम माइनस वन बाय टू वन बाय टू एम वन नो वर्ग एम वन नो वर्ग वी वन आई नो वर्ग वी वन आई नो वर्ग बाकी एम वन बता एम टू फरी थी बनने माथी वन बाय टू एम वन वी वन आई नो वर्ग वी वन आई नो वर्ग बनने माथी कॉमन काढ़ीशू तो प्रथम पद में एक रहेशे बाकी ना पद नी अंदर एम वन बाकी एम वन बता एम टू आ शीट बाकी रहेशे त्यारबाद जे छे लसा लेडीशू तो वन बाय टू एम वन वी वन आई नो वर्ग કૌંસ માં એમ વન વત્તા એમ ટુ માઇનસ એમ વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ અને આ પદ જે છે એમને એમ રહેશે વન બાય ટુ એમ વન વીવન આઈ નો વર્ગ વન બાય ટુ એમ વન વીવન આઈ નો વર્ગ ગુણ્યા એમ ટુ ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ બરાબર છે અને જે આપણને અસ્થિતિ સાપેક્ષ સંઘાત દરમિયાન ગતિ ઉર્જામાં થતા ફેરફાર ડેલ્ટા કે ની કિંમત આપશે અને આ કિંમત જે છે એ આપણને ધન મળશે નમસ્કાર